છો? મજામાં ને? વિડિયો લેક્ચર ની અંદર આપનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા ધોરણ 8 ની અંદર લાસ્ટ સેશન માં એટલે કે પાછલા વિડિયો ની અંદર છે તે પ્રકરણ નંબર 3 એટલે કે ભારતનું બંધારણ તેના વિશે આપણે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે ભારતના બંધારણ ની અંદર ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા સાથે સાથે ભારતનું જે બંધારણ છે એની જે વિશિષ્ટ લક્ષણો છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે તમારા 8મા ધોરણમાં એક નવા પ્રકરણનો પ્રારંભ કરવાનો છે. તે પ્રકરણ અમે તો કે પ્રકરણ નંબર 4. કેટલામો પ્રકરણ છે? પાઠ કેટલામો છે? ચોથો. શું નામ છે? તો કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. તમને વિચાર થશે ગાવરી શું વેપારી શાસકો કેવી રીતે બન્યા? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આપણે જે પહેલો પાઠ ભણ્યા એ થોડોક રિવાઇઝ કરવાની જરૂર પડશે. પહેલા પાઠની અંદર આપણે જોયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ત્યાં આપણે જોયું હતું ને કે તે લોકો શા માટે આવ્યા હતા આપણા દેશમાં? તો કે વેપાર કરવા માટે આવ્યા હતા, આવ્યા હતા ને. અને અંતે જેટલા પણ લોકો આવ્યા હતા, શરૂઆત થઈ હતી પોર્ટુગીઝોથી, ત્યાર પછી ડચ, ડેનિશ, ફ્રેન્ચ લોકો, બ્રિટિશ લોકો, તો આ મુખ્ય 5 પ્રજા એટલે કે ડેનમાર્ક પોર્ટુગલના પોર્ટુગીઝ લોકો, ત્યાર પછી ડેનમાર્કના ડેનિશ લોકો, હોલેન્ડના ડચ લોકો, ઇંગ્લેન્ડના બ્રિટિશ લોકો અને ફ્રાન્સના છે તે ફ્રેન્ચ લોકો, આ બધા લોકો ભારતમાં આવ્યા હતા. શેના માટે આવ્યા હતા? તો કે વેપાર કરવા માટે આવ્યા હતા, બરાબર ને. અને અંતે આ બધી પ્રજાઓની અંદર આપણે જોયું હતું કે સૌથી શક્તિશાળી કોઈ પ્રજા સાબિત થાય તો તે કઈ છે? તો કે અંગ્રેજો, બ્રિટિશરો. અને એ બ્રિટિશરો ભારતની અંદર છે તે વેપારીમાંથી શાસક બની જાય છે. આ એની વાત છે તે આ પ્રકરણની અંદર આપણે ભણવાની છે. એટલે કે જે અંગ્રેજો ભારતમાં ફક્ત વેપારના ઈરાદે આવ્યા હતા, એવું તે શું થયું કે તે ભારતની ઉપર રાજ કરવા માંડ્યા, એટલે કે ભારતમાં પોતાની સત્તા સ્થાપી અને શાસન કરવા લાગ્યા. તો આપણે એમાં લાસ્ટ ટાઈમ પ્રથમ પ્રકરણની અંદર જ અંગ્રેજોનું ભારતમાં પ્રથમ યુદ્ધ જે 18 દિવસમાં પૂરું થઈ ગયું હતું એટલે કે પ્લાસીનું યુદ્ધ, આની આપણે ચર્ચા કરી, બરાબર ને. 1757 જૂન 1757, ત્યાર પછી આપણે 1764 બક્સરના યુદ્ધની પણ વાત કરી. તો આ બે યુદ્ધો દ્વારા ખાસ કરી અને ભારતનો જે તે સમયનો મોટો પ્રાંત એટલે કે બંગાળ તેની દિવાની સત્તા મળી. સાથે આપણે આપણે પાઠની અંદર જોયું હતું કે ઈસવીસન 1773ની અંદર નિયામક ધારા અંતર્ગત અંગ્રેજોએ ભારતમાં જે તે ગવર્નર જનરલનું પદ ચાલુ કર્યું, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે અલગ અલગ ગવર્નર જનરલો ભારતમાં છે તેનો વેપાર વધારવા માટે આવે છે. અને આ જ પદ્ધતિમાં આગળ જતા છે તે ઘણા બધા ગવર્નર જનરલો જોડાય છે, ખાસ કરીને ડેલ હાઉસી છે, લોર્ડ કેનિંગ છે, વેલેસ્લી છે, બરોબર. તો આવા ગવર્નર જનરલો છે તે ભારતની અંદર વેપારની સાથે સાથે અંગ્રેજો આપણા જે દેશી રાજ્યો હતા, આપણે વાત કરી કે 562 જેટલા જે નાના મોટા દેશી રજવાડાઓ હતા, નાના મોટા રાજ્યો હતા, તેની અંદર પણ પગ પેસારો કરવા માંગે છે કે આ રાજ્યોની સત્તા પણ એમને મળી જાય. હવે આ બધા રાજાઓ કેવા? તો કે અંગ્રેજોએ જોયું કે આ રાજા બધા રાજાઓ છે તે અંદરો અંદર એકબીજાથી ઈર્ષા કરે છે, એકબીજા સાથે શત્રુતા ધરાવે છે. એટલે આપણે ઓલી ત્યાં વાર્તા છે ને કે ભાઈ બે બિલાડી ઝઘડતી હોય તેમાં વચ્ચે વાંદરો છે તે બાજી મારી દે, એવી જ રીતે આપણા રાજાઓની અંદરો અંદરની લડાઈનો ફાયદો છે તે અંગ્રેજો ઉઠાવે છે અને એમને મદદરૂપ થવાના બહાને એના રાજ્યની અંદર પગ પેસારો કરે છે. અને એ ધીમે ધીમે કરતા કરતા ભારતના લગભગ બધા પ્રાંતની અંદર પોતાની સત્તા સ્થાપે છે. તો આ વાતની અંદર આ અંગ્રેજો ભારતમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ યોજના દ્વારા પોતાની સત્તાની સ્થાપના કરે છે તેના વિશે આપણે ભણવાનું છે. આપણે બધાને ખબર છે કે 1764 પછીના સમયગાળો એટલે આપણે 18મી સદીનું અંત કહીએ, બરાબર ને. તો આ અંતકાળની અંદર એટલે કે 18મી સદીના છેલ્લા વર્ષોમાં બ્રિટિશોની સત્તા ભારતમાં ખૂબ જ વિસ્તરી ગઈ અને અંગ્રેજો ભારતમાં એક નવી રાજશક્તિના ભાગ સ્વરૂપે છે તે
સ્થિતિ ઉપર આવી છે. સ્થિતિ એટલે શું? કે ભારતના રાજકારણમાં અંગ્રેજો પણ છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલા. કારણ કે પહેલેથી ભારતના જે તે સમયના બહુ મોટા પ્રાંત એવા બંગાળની સત્તા એની પાસે હતી, આ ઉપરાંત બિહારના અને ઓડિશાના પ્રદેશો પણ એની પાસે હતા, અને આ ઉપરાંત ઘણા બધા એવા પ્રદેશો કે જ્યાં પહેલા ફ્રેન્ચો હતા, તો એ ફ્રેન્ચો સાથે લડાઈ કરી અને તે પણ છે તે પોતે જીતી લે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર છે તે મૈસૂર, એટલે કે જે હૈદર અલીનું રાજ્ય છે મૈસૂર, કર્ણાટકની નીચે આ ભાગની અંદર પણ છે તે મૈસૂર વિગ્રહ દ્વારા તે બ્રિટિશરો પોતાની સત્તા સ્થાપે છે. હવે એક સમય એવો આવે છે કે અંગ્રેજો છે તે આખા ભારતમાં પોતાની સત્તા સ્થાપવા માટે જે અલગ અલગ ગવર્નર જનરલો ભારતમાં મોકલે છે એમાંનો એક વ્યક્તિ આવે છે જેનું નામ હોય છે લોર્ડ વેલેસ. આ ગવર્નર જનરલ વેલેસની એક અંગ્રેજ અધિકારી હતો અને તે ભારતમાં આવી અને એક સરસ મજાની યોજના બહાર પાડે છે. કોના માટે? તો કે દેશી રાજ્યો માટે. શા માટે? તો કે ઈ ભારતના રજવાડાઓની રગ પારખતો હતો. એને ખબર હતી કે આ બધા નાના મોટા રાજ્યો છે તે એકબીજાથી છે, તે એકબીજા સાથે અંદરોઅંદર ઝઘડામાં પડેલા છે. તો જો આપણે એક પક્ષે જતા રહેશું તો સામા પક્ષે છે તે આપણે સરળતાથી રાજ્ય મેળવી શકશું. અને આ માટે જે ભારતમાં એક યોજના બહાર પાડે છે એ યોજનાના બે નામ છે, એને વિસ્તાર યોજના પણ કહે છે વેલેસની, અને ઇતિહાસની અંદર લગભગ બધી બુકોમાં એના માટેનું બહુ ફેમસ નામ છે તે છે વેલેસની સહાયકારી યોજના. શું નામ છે? વેલેસની સહાયકારી યોજના. હવે આ યોજના અંતર્ગત થશે શું? તો કે ભાઈ અંગ્રેજો છે, આપણે બધાને ખબર છે કે જે તે સમયે અંગ્રેજો ભારતમાં આવ્યા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની થઈ, ઘણા બધા પ્રાંતો ઉપર પોતાની સત્તા આવી ગઈ. બરોબર? એટલે પોતાનું એક આધુનિક સૈન્ય, બહુ સંખ્યા ઓછી પરંતુ તાલીમ પામેલું અને શસ્ત્ર સાથેનું સૈન્ય અંગ્રેજો છે તે ડેવલપ કરે છે. અને આ સૈન્ય તે સહાયકારી યોજના જે રાજા સ્વીકારે તેના રાજ્યમાં મોકલે છે. હવે સમજવા જેવી વાત એ થાય છે કે અંગ્રેજો જે તે રાજાને કહે છે કે તમારે ક્યારે પણ બીજા કોઈ રાજા સાથે યુદ્ધ થાય તો એવી પરિસ્થિતિમાં અમારી સેના તમારા વતી એ રાજા સામે યુદ્ધ લડશે. બરાબર? એટલે તમે અમારી યોજના સ્વીકારો. હવે આમાં એક પ્રશ્ન એ પણ હતો કે આપણને થાય કે સાહેબ કોઈ રાજા યોજના ન સ્વીકારે તો શું કરવાનું? તો જે રાજા આ યોજના ન સ્વીકારે એ રાજાની આજુબાજુના કોઈ રાજ્ય સ્વીકારેલી હોય યોજના, તો અંગ્રેજો તેની સાથે મળી અને ઓલા રાજા સામે યુદ્ધ કરી અને એનું રાજ્ય પડાવી દે. એટલે શરૂઆતમાં જ્યારે આ યોજના આવી ત્યારે આપણા રાજાઓને ખૂબ જ એમ સુરક્ષિતતાની ભાવના ઉભી રહી કે ભાઈ હવે આપણે છે તે શાંતિથી બેસી જાઓ, કારણ કે આપણે યુદ્ધ થશે તો અંગ્રેજો આપણા વતી યુદ્ધ લડવા નથી. બરાબર? હવે આ યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ભાઈ જે તે સમયે વેલેસની ભારતમાં આવે છે તે વખતે ફ્રેન્ચ સત્તા પણ છે તે પોતાની વેપારી કોઠીઓ અને પોતાની રાજકીય ભોગ છે તે ભારતમાં નિર્માણ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. આથી ફ્રેન્ચ સત્તાની શક્તિમાં ઘટાડો કરી અને દેશી રાજ્યોની અંદર બ્રિટિશ સત્તા જાય, એટલે કે દેશી રાજ્યો ઉપર પણ બ્રિટિશ સત્તાનો કબજો આવે, આવા પ્રયત્ન માટે વેલેસની આ યોજના લાગુ કરે છે. આ યોજનાનો સ્વીકાર કરનાર રાજ્યોની શરતો છે, સહાયકારી યોજનાની શરતો પૂછે કે શું? તો કે જે યોજના રાજા સ્વીકારે એ રાજાને રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવાનું, બીજું તો કે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવાનું, આ એની શરત હતી. આ ઉપરાંત બે ત્રણ શરતો બીજી છે કે ભાઈ અન્ય કોઈ વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ નહીં રાખવાનું, અંગ્રેજોને પૂછ્યા વગર બીજા કોઈ રાજા સાથે યુદ્ધ કે સંધિ નહીં કરવાની. બરોબર? તો આવી શરતો સાથે આ છે તે અંગ્રેજો સહાયકારી યોજના જે તે રાજાને આપતા, એક સ્કીમ છે. બરોબર? અને જે રાજા આ લશ્કર સ્વીકારે તો સ્વાભાવિક છે કે અંગ્રેજો પોતાનું લશ્કર જે તે રાજાને મફતમાં આપશે નહીં. તો એમાં પણ એ લોકોએ શરત રાખેલી કે જે રાજા આ યોજના સ્વીકારે તેને લશ્કરનો ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ બે માંથી એક આપવાનો અંગ્રેજોને. શું? તો કે કા જે લશ્કર ગયો હોય, આપણું લશ્કર છે એનો જેટલો ખર્ચો થાય ખાવા પીવા રહેવાનો બધો ખર્ચો આપવાનો, અથવા તો એ લશ્કરનો જેટલો ખર્ચો થતો હોય એટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપી દેવાનો.
અંગ્રેજોને બે રીતે ફાયદો છે કે જે તે રાજા કદાચ પ્રદેશ ન આપે તો એનું લશ્કર જ્યાં છે એનું લશ્કર તો સચવાઈ ગયું અને ઈ ફ્રી ઓફ કોસ્ટ કારણ કે સહાયકારી યોજનાની અંદર એવું થતું હતું કે અંગ્રેજોએ રાજાઓને બાંધી દીધા કેવી રીતે તો કે આ યોજનાની એક શરત એવી પણ હતી કે અંગ્રેજોને પૈસા વગર તમારે કોઈ સાથે યુદ્ધ કરવાનું નહીં આથી આ લશ્કર છે તે નકામું થયું પરંતુ સામે પક્ષે અંગ્રેજોનું લશ્કર છે તે જે તે રાજાના રાજ્યની અંદર સચવાવા લઈ ગયું સાથે સાથે એના પ્રતિનિધિઓ પણ છે જે તે રાજ્યના દરબારની અંદર જે તે રાજ્યના શાસનની આંતરિક બાબતોની અંદર પણ છે તે રસપૂર્વક જોવા લાગ્યા અને કેવી રીતે રાજ્યની ઉપર પોતાની હુકુમત સ્થાપવી એ વિચારવા લાગ્યા દેશી રાજ્ય માટે આ યોજના કેવી હતી તો કે મીઠા દેહ સમાન આવું શા માટે કીધું મીઠા દેહ સમાન તો કે શરૂઆતમાં તો આપણા રાજ્યમાં થયું કે હવે આપણે કશું કરવાનું છે નહીં અંગ્રેજો આપણા બધું યુદ્ધ લડશે પણ વાસ્તવમાં જે રાજા આ યોજના સ્વીકારી હોય એ એનું શાસન છે તે અંગ્રેજોના ભરોસે અથવા તો એનું શાસન ઇનડાયરેક્ટલી છે તે અંગ્રેજો પાસે જતું રહ્યું કારણ હવે રાજ્યની અંદર જે વહીવટ છે અથવા તો યુદ્ધ છે જેનાથી રાજસત્તાનો વિસ્તાર થતો હોય અને એના માટે લશ્કરની જરૂર પડે એ લશ્કર જ અંગ્રેજોનું હતું સાથે જે પ્રતિનિધિ છે તે રાજ્યની આંતરિક બાબતોમાં પણ દખલગીરી કરતો જો રાજા તે પ્રતિનિધિની વિરોધમાં થઈ તો પણ અંગ્રેજ લશ્કર છે તે આંતરિક વિગ્રહ કરી અને જે તે રાજ્ય પોતાના કબજામાં લઈ લે ત્યાર પછી તો કે વેલેસ્લીની સહાયકારી યોજનાના ઘણા બધા રાજાઓ ભોગ બન્યા કયા કયા રાજ્યની વાત કરીએ તો આપણે તો જેમાં સૌ પ્રથમ છે તે નિઝામ આવે છે ત્યાર પછી દક્ષિણ ભારતનું એક રાજ્ય એટલે મૈસૂર ત્યાર પછી ઉત્તર ભારતનું અયોધ્યા ત્યાર પછી મરાઠા સંઘનું એક રાજ્ય જેને આપણે કહી શકીએ તે એટલે ગાયકવાડ અને મરાઠા સામ્રાજ્ય છે ત્યાં સહાયકારી યોજનાના ભોગ બને છે આટલા જ આપણે કીધું કે ભાઈ સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર પ્રથમ રાજ્ય કયું હતું તો ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ સહાયકારી યોજના છે એનો પ્રથમ સ્વીકાર હતો કે સૌ પ્રથમ આ યોજના કોણે સ્વીકારી તો હૈદરાબાદ રાજ્યનો જે નિઝામ છે તે આ યોજના સ્વીકારે છે આગળ આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર તામિલનાડુ જેને આપણે વર્તમાન સમયમાં ઓળખીએ છીએ તે તાંજોર અને કર્ણાટક પણ છે તે સહાયકારી યોજના સ્વીકારે છે બીજું તો કે મરાઠા સરદારોની અંદર અંદર ઝઘડા કરાવી અને અંગ્રેજો છે તે ત્યાં પણ સહાયકારી યોજના છે તે લાગુ પડે છે આપણે બધાને ખબર છે આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ અંગ્રેજો એક વસ્તુ ખાસ જાણી દેતા શું તો કે ભારતના રજવાડાઓ છે તે આંતરિક રાગ દ્વેષ અને ઈર્ષામાં પડ્યા છે એટલે કે એક રાજ્ય હોય એની અંદર બે ભાઈઓ હોય તો એ બે ભાઈઓ કે રાજ્ય કોને મળશે આ બાબતના લઈ અને અંદરો અંદર છે તે લડાઈ કરતા હોય છે અને ઈ જ ફાયદો છે તે અહીંયા વેલેસ્લી ઉપાડે છે અને સહાયકારી યોજનાનો ભોગ બનાવે છે સાથે સાથે તો કે ભાઈ નિઝામે આ યોજના સ્વીકારી એનું પણ એક કારણ હતું શું તો કે જે તે સમય વેલેસ્લીની સહાયકારી યોજના આવી હતી તે પહેલાથી નિઝામને છે તે મરાઠા સંઘ સાથે એટલે કે મરાઠા લોકો સાથે છે તે વિવાદ ચાલતો હતો અને એની સાથે તેને ઘણી વખત યુદ્ધ પણ થયા હતા અને આ યુદ્ધમાં છે તે નિઝામને ઘણું બધું નુકસાન પણ થયું આથી નિઝામ છે તે પોતાનો બદલો લેવા માંગતો હતો આથી તે અંગ્રેજો સાથે જોડાઈ જાય છે અને આ યોજના સ્વીકારી લે છે અને બીજું એક દક્ષિણ ભારતનું રાજ્ય મૈસૂર કે જ્યાં પહેલા છે તે હૈદર અલી શાસન કરતો હતો અને ત્યાર પછી એનો પુત્ર એટલે કે ટીપુ સુલતાન હતો પરંતુ હૈદર અલીના સમયની અંદર જ અલગ અલગ મૈસૂર વિગ્રહો થયા એમાં મૈસૂરનું શાસન છે તે અંગ્રેજો પાસે જતું રહ્યું હા પણ વચ્ચે ટીપુ સુલતાન છે તે ચોક્કસ એક વખત આ યોજના સ્વીકારવાની સ્પષ્ટ મનાઈ કરે છે એ વખતે અંગ્રેજો છે તે નિઝામ અને પાછી મરાઠા એ બેની મદદથી મૈસૂર ઉપર આક્રમણ કરી અને વેલેસ્લીને યુદ્ધમાં હરાવે છે અને એ યુદ્ધમાં વેલેસ્લી સોરી ટીપુ સુલતાન છે ટીપુ સુલતાનને યુદ્ધમાં હરાવે છે અને એ યુદ્ધની અંદર ટીપુ સુલતાન મૃત્યુ પામે છે તો આમ છે તે મૈસૂર રાજ્ય પણ સહાયકારી યોજનાનો ભોગ બને છે મરાઠા સત્તામાં સૌથી આપણે કહી શકાય કે પેશવાઓના રાજ પછી સૌથી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ હોય તો તે નાનાસાહેબ પડાવી હતા કે જેણે તમામ મરાઠા સત્તા જો જેમ કે ગાયકવાડ છે ભોસલે છે બરોબર આ બધી મરાઠા સત્તાના અલગ અલગ રાજ્યો છે બરોબર ગાયકવાડ છે ભોસલે છે પછી આપણે ઇન્દોરની અંદર છે તે સિંધિયા છે આ બધા મરાઠા સંઘને એકત્રીકરણ કરી અને જો કોઈ વ્યક્તિએ રાખ્યા હોય તો તે હતા નાના સાહેબ ફડણવીસ તો એ જેવા મૃત્યુ પામે છે
ત્યાર પછી મરાઠા સંઘો વચ્ચે અંદરોઅંદર ઝઘડા થાય છે અને અહીંયા અંગ્રેજો છે કે ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ અપનાવી અને મરાઠા સંઘને પણ ધીમે ધીમે છે કે બ્રિટિશ શાસનની અંદર ભેળવી દે છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે છે તે ચોથા પાઠની અંદર પ્રથમ જે યોજના છે એલએસબીની સહાયકારી યોજના તેના વિશે આપણે અભ્યાસ કર્યો તો એક વખત શાંતિથી સંપૂર્ણ બોર્ડ જોઈ લો ત્યાર પછી આપણે તમને હોમવર્ક આપી અને આ સેશન પૂર્ણ કરી વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ